ચાંદખેડામાં આજે અને બીજું અહીંયા આગળ, એટલે બે જગ્યાએ ભેગું થાય એવું શક્ય નહોતું. અને એ બધા કાલે હયાત જ હતા, પણ મેં પેલા અમને હાથ જોડીને એવું કીધું કે ભાઈ તમે એક દાડો અસલ કરી નાખો, પણ મારે આય જવું જરૂરી છે. આ કોઈ વાર્તા બનાવી નથી કહેતો ભાઈ, એવડા એ કાલે હાજર જ હતા. પૂછજો. પણ આજ ગમે ત્યાં જઉં છું કે મારો ઠાકર કરાવે એ કરું છું, મારું પોતાનું કંઈ નહીં ભાઈ. અને આમ તો ઘણા સમયથી, છેલ્લા 6-8 મહિનેથી ધૂણવાનું બંધ જ કરી દીધું. એટલે કોઈ ધૂણે તો એનો મને વિરોધ નથી, પણ મારે કંઈક નોખું કરવું છે ભાઈ, સમજાય? તો અવાજ આવતો નથી. એ જે કરતા હોય છે, જેનો દેવ જેવું કરતું હોય છે, મને એનાથી કોઈ તકલીફ નથી. પણ દુનિયા કરતી હોય એવું કરવું જરૂરી નથી, આપણો નોખો ચીલો પાડો ને ભાઈ, સમજાય છે ને ભાઈ? એટલે સાધુ સંતો અહીં ઉપસ્થિત છે, ભૂવા ભક્તો છે, મને કોઈનો વિરોધ નથી. અને હું ગમે ત્યાં જઉં તો આ જગત, આ ગુજરાતમાં ગમે ત્યાં કોઈ એવું કહી દે કે બાપુની પધરામણી કરી અને બાપુએ જો 100 રૂપિયા ખીચામાં નાખ્યા તો માથું ઉતારીને આપી દેવાનું. કે મારા સાનિધ્યમાં આવીને કોઈ એવું કહે કે બાપુએ અમારું આ કામ કર્યું અને આટલો વ્યવહાર લીધો તો આ માથું ઉતારીને આપી દેવાનું. પણ આજ દરેક સમાજના બેઠા છે, મેં તો કોઈ દી વરણના વંડા નથી પાડ્યા. પછી એ દરબાર હોય કે કાઠી દરબાર હોય, રાજપૂત હોય, કારડિયા હોય કે 18 વરણ હોય, પણ આજ જે આવ્યો છું કે સમજો, કાઠી દરબારનો ડાયરો છે જાજો આમ તો, કારણ કે માં ગતરાડનો ફોટો જોયો. એટલે જાજુ શીખવવાનું ના હોય અને સમયનો અભાવ છે, કારણ કે અભાવ એટલે આમ કંઈ મારા પાસે મેલું નથી ચાલતી, પણ હવે નોકરી મજૂરીએ જવાનું છે એટલે. એટલે ટૂંકમાં જે કહું કે હું એ રસ્તે દોડું છું, સંસ્કાર શિક્ષણ અને જરૂર પડે તો શસ્ત્ર ઉપાડવાનું છે ભાઈ, સમજાય છે? અને આ કેમ ગામો ગામ કેમ દોડું છું, નકર આમની હારે કઈ મેં નક્કી નથી કર્યું બાપુ હારે કે ભાઈ અમરેલી હું આવું તો કેટલા હજારને હું વ્યવહાર કરશો. અને બાપુ કે અહીં લાવવા વાળા કોઈ એવું કહી દે કે બાપુ એ અમારી સહાય પીધી, સમજાય છે ને? અહીં કે ભાવ હોય ને એ ખાઈ લઉં એ વસ્તુ અલગ છે, પણ એ આ લોહી નથી. અને હું ચમ આ બધાને કહું છું કે કોઈ પણ જ્ઞાતિમાં જન્મ્યા, કોઈ હું એવું નથી ભેદભાવ નથી સમજાવતો, પણ જેને લાગુ પડશે ને એ સમજી જશે કે જ્યારે ક્ષત્રિયના ઘરે દીકરાનો જન્મ થાય ને તો આ ધરતી ઉપર બે વસ્તુને પહેલા ગર્વ થાય. કોણ છે, કોણ છે આ બે વસ્તુ કો? એક તો પોતાની કુળદેવી અને બીજો હુરદ નારાયણ. ચમ કે કુળદેવીને એવું થાય કે કાલ કદાચ આનો વડવો દીવા ધૂપ કરતો કરતો જતો રહ્યો અને એની પેઢીમાં અવતર્યો છે અને મને 5 આંગળીના ટેરવે જમાડશે ભાઈ. અને બીજો હુરદ નારાયણ એટલે કે કાલ આ રાજપૂતનો દીકરો મોટો થશે.